દાહોદની એપીએમસી માર્કેટમાં ડિરેક્ટરની ઓફિસને તસ્કરોએ બનાવી નિશાન, લેપટોપ, ડેશબોર્ડ અને રોકડની ઉઠાધરી કરી થયા પણાય, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. દાહોદમાં રાત્રિના સમયે બેફામ બનેલા તસ્કરોએ દાહોદમાં આવેલી એપીએમસી માર્કેટની બે ઓફિસોને નિશાન બનાવી હતી, જેમાં તસ્કરોએ રાત્રિના સમયે એપીએમસીના પાછળના ભાગેથી દિવાલ નીચે સુરંગ બનાવી સુરંગમાં થઈને અંદર પ્રવેશ્યા હતા અને ડિરેક્ટરની ઓફિસને તેમજ તેની બાજુમાં આવેલી ઓફિસને તસ્કરોએ બાનમાં લઈને ઓફિસોના તારા તોડી અંદર પ્રવેશી એપીએમસી ડિરેક્ટરની ઓફિસમાંથી મૂકી રાખેલા રોકડા રૂપિયા 50,000 તેમજ 3 લેપટોપ અને 2 ડેસ્કબોર્ડની તસ્કરોએ ચોરી કરી હતી. તેમજ તેમની બાજુમાં આવેલી ઓફિસના પણ તારા તોડી અંદર પ્રવેશી તો ઓફિસમાંથી 2 લેપટોપ અને ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે વહેલી સવારે ઓફિસે આવતા ડિરેક્ટરે આ સમગ્ર ઘટના જોતા તેમને પોલીસને જાણ કરી હતી, ત્યારે દાહોદ પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા તાજવીજ હાથ ધરી હતી. જેમ જેમ સ્થાનિકોને ચોરીની ઘટનાની જાણકારી મળતી હતી, તેમ તેમ લોકોના ટોળા એપીએમસી માર્કેટ ખાતે ભેગા થતા હતા અને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આતંકના પગલે લોકોમાં ફફડાટ સાથે રોષ પણ જોવા મળ્યો હતો. ત્યારે દાહોદ પોલીસ એપીએમસીમાં હાથફેરો કરનારા અજાણ્યા તત્વોને કેટલી ઝડપે પકડમાં લેશે એ લોકોમાં ચર્ચા તો જોવા મળ્યું હતું. નય મુંડા, ZSTV, દાહોદ. ગઈકાલ રાત્રિના દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના એપીએમસી માર્કેટની અંદર કોઈ ઈસામોએ દિવાળીની અંદર બાકોરું પાડી અને પ્રવેશ કરી તેની ડિરેક્ટરની ઓફિસમાંથી ચોરી કરેલ છે, જેની અંદર તેઓના 2 ડેસ્કટોપ, 5 લેપટોપ અને રોકડ રકમની ચોરી થયેલ છે. જે અંગેની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ છે. FSL અને ડોગ સ્ક્વોડની મદદથી જે ચોર ઈસમો છે તેને શોધી કાઢવાના પ્રયત્ન કરેલ છે, તેમજ પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાઓએ LCB ટીમને તાત્કાલિક સ્થળ ઉપર મોકલી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે સૂચના કરેલ છે. સર, અંદાજે કેટલી મતદાની ચોરી છે? અંદાજે રોકડ રકમ 50,000, 2 5 લેપટોપ અને 2 ડેસ્કટોપની ચોરી થયેલ છે.